નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને ધોરણ 10 સામાજિક વિજ્ઞાનમાં પાઠ 3 એમાં આપણે જે ભાગ 1માં સ્થાપત્યકલા વિશે સંપૂર્ણ માહિતી મેળવી હતી, આજે હું તમને શિલ્પકલા વિશે સંપૂર્ણ માહિતી આપીશ. તો મિત્રો, શિલ્પકલાની અંદર પહેલું જ આવે છે કે સ્તૂપ. તો સ્તૂપ એટલે શું? તો કહે છે કે ભગવાન બુદ્ધનો જે દેહાવશેષ છે, એટલે કે દેહ છે, એમને એક અંડાકાર ભાગમાં એ મૂકવામાં આવે છે અને જે રચના કરવામાં આવે છે એના અર્ધગોળાકાર ભાગને સ્તૂપ તરીકે ઓળખવામાં આવેલો છે. 5 પ્રકારના સ્તૂપોની વાત કરવામાં આવી છે મિત્રો. પહેલો છે સાંચીનો સ્તૂપ, બીજો સારનાથનો સ્તૂપ, ત્રીજો બૈરતનો સ્તૂપ, ચોથો નંદનગઢનો સ્તૂપ અને 5મો દેવની મોરીનો સ્તૂપ તરીકે ઓળખવામાં આવેલો છે. આ ઉપરાંત જેમાં અશોકનો જે સ્તૂપ છે, જે સાંચીનો સ્તૂપ છે, એની વિશેષ કરીને વાત કરવામાં આવેલી છે. આ ઉપરાંત એમાં બૌદ્ધ ધર્મનું વર્ચસ્વ વધુ હતું તેને પણ અત્રે ઉપસ્થિત કરવામાં આવેલું છે. તો આ સ્તૂપ છે અને એની સામાન્ય માહિતી જોઈતી હોય તો એમાં 4 બાબતોનો સમાવેશ કરવામાં આવેલો છે. પહેલું છે હર્મિકા. હર્મિકા એટલે જે સ્તૂપ છે એ સ્તૂપની ચારે બાજુએ આવેલી જે રેલિંગ છે, જે વાડ છે, એને હર્મિકા તરીકે ઓળખવામાં આવેલું છે. બીજી બાબત છે મેઘી. તો મેઘી છે એ સ્તૂપનો જે ઊંચો ભાગ છે, એટલે કે સ્તંભ છે, એના ઊંચા ભાગ ઉપર ચારે બાજુએ આવેલા ગોળાકાર રસ્તાને મેઘી તરીકે ઓળખવામાં આવે છે. ત્રીજી બાબત છે પ્રદક્ષિણા પથ. તો પ્રદક્ષિણા પથની અંદર મંદિરમાં પ્રવેશવા માટે જે ગોળાકાર રસ્તો છે, ચારે બાજુથી જે પ્રવેશ કરવામાં આવે છે, એ ગોળાકાર રસ્તાને પ્રદક્ષિણા પથ તરીકે ઓળખવામાં આવે છે. અને ચોથી બાબતમાં તોરણ, એટલે કે જે સ્તંભ ઊભા કરેલા છે, એ સ્તંભ ઉપર આડા પથ્થરના અથવા લાકડાના જે કમાન ગોઠવેલા છે અને એ રીતે મંદિરની શોભા વધારવામાં આવેલી છે, એને તોરણ તરીકે ઉલ્લેખ કરવામાં આવે છે. તો મિત્રો, આ છે સ્તૂપની સામાન્ય માહિતી. આગળ જતા શિલ્પકલામાં સારનાથના સ્તંભની વાત કરવામાં આવેલી છે. તો સારનાથના સ્તંભમાં આપણી રાષ્ટ્રીય મુદ્રામાં સમાવેશ 4 સિંહોની જે મુખાકૃતિ છે એનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. અને એ ચારે ચાર જે સ્તૂપ સિંહ છે, એ સિંહની નીચે એક ધર્મચક્ર, એટલે કે ચારેય સિંહોની નીચે 4 ધર્મચક્ર મૂકવામાં આવેલા છે. અને એ જે ચક્ર મૂકેલું છે એ અશોક, એટલે કે જે વિજયનું પ્રતીક છે, એટલા માટે એને ધર્મચક્ર તરીકે ઓળખવામાં આવેલું છે. એ ઉપરાંત હાથી, ઘોડા અને બળદનું ચિત્ર પણ ત્યાં આવકારવામાં આવેલું છે. આ રીતે સારનાથના સ્તૂપની શોભા વધારવામાં આવેલી છે. આગળ જતા બોર્ડની પરીક્ષામાં 3 માર્ક્સનો પ્રશ્ન પૂછી શકાય, 2 માર્ક્સનો પ્રશ્ન પૂછી શકાય એવો ગુપ્તકાલીન યુગ એટલે શું અને તે કઈ રીતે સુવર્ણકાળ તરીકે ઓળખવામાં આવેલું છે? તો એની વિશે વાત કરું મિત્રો, તો પ્રાચીન સમયની અંદર ભગવાન નરસિંહમાં, ત્યાર પછી શિવ પાર્વતી, આ ઉપરાંત વરાહમિહિર વિષ્ણુની પ્રતિમા વગેરે જેવી પ્રતિમાઓ એટલે કે મૂર્તિઓ આપણને પ્રાપ્ત થઈ છે. અને સાથે સાથે જે સ્વામી અનેક પ્રકારના સ્વામી છે અને એ સ્વામીની સાથે સાથે જે મહાવીર સ્વામીની મૂર્તિ છે, પ્રતિમા છે, એ પણ આપણને પ્રાપ્ત થયેલી જોવા મળે છે. આ ઉપરાંત જે ચૈત્યો છે, જે વિહારો છે, મઠો છે, એ મઠો પણ આપણને બૌદ્ધ ધર્મનું જે વર્ચસ્વ છે એ વધારતા જોવા મળે છે. અને આ બધા જ જે નમૂના પ્રાપ્ત થયા છે એ બધા જ નમૂના ગુપ્તકાલીન યુગમાં સુવર્ણકાળ તરીકે ઓળખાતા હતા, એટલા માટે એને સુવર્ણ યુગ તરીકે ઓળખવામાં આવેલો છે. ત્યાર પછી આગળ વધતા જૂનાગઢની ગુફાઓની વાત કરવામાં આવેલી છે અને 4 માર્ક્સના પ્રશ્ન તરીકે પણ પૂછાય એવો પ્રશ્ન કે ગુફાઓ વિશે સવિસ્તાર નોંધ આપો ગુજરાતની ગુફાઓ. તો મિત્રો, 8 પ્રકારની ગુફાઓ છે. એમાં પહેલી ગુફા છે જૂનાગઢની ગુફા, જેને 3 ભાગમાં વહેંચવામાં આવેલી છે. પહેલો ભાગ છે એ બાવા પ્યારાની ગુફા, જેમાં 3 હરોળ છે. પહેલી હરોળમાં 4 ગુફા છે, બીજી હરોળમાં 7 ગુફા છે અને ત્રીજી હરોળમાં 5 ગુફા છે, એમ કુલ મળીને 16 ગુફાઓની રચના કરવામાં આવેલી છે. એની જ અંદર પેટા પ્રકારમાં બીજી જે ઉપરકોટની ગુફા છે, તેને 2 ભાગમાં, જે 2 મજલો કહેવાય, મજલો એટલે માળ, એ ભાગમાં વિભાજિત કરવામાં આવેલી છે. અને 2 મજલામાં ઉપર અને નીચે જવા માટે સોપાન શ્રેણીની પણ રચના કરેલી છે. ત્રીજી છે ખાપરા કોડિયાની ગુફા. તો ખાપરા કોડિયાની ગુફાની અંદર 20 સ્તંભોની રચના કરેલી છે અને 20 સ્તંભો એ સમયમાં 3-4 સદી દરમિયાન થઈ ગયેલા હોવાનું માનવામાં આવેલું છે. બીજી ગુફા તરીકે ખંભાલીડાની ગુફા આવે છે. રાજકોટથી 70 કિમી દૂર આ ગુફાની રચના થયેલી છે.
ત્રીજી ગુફામાં તળાજા ગુફા. એ તળાજા ગુફાની અંદર એવું કહેવામાં આવેલું છે કે ભાવનગર જિલ્લાની આસપાસ આ તળાજા જે તાલધ્વજગીરી તીર્થધામ તરીકે પ્રખ્યાત છે અને એમાં 30 મીટર ઊંચો એ દરવાજો રાખવામાં આવેલો છે, જે સ્તંભ છે એની રચના કરવામાં આવેલી છે. આગળ ચોથી ગુફા તરીકે સાણની ગુફા આવેલી છે. જે સાણની ગુફા છે એ સાણની ગુફા એ 62 જેટલી ગુફાઓ સાણના વિસ્તારની આજુબાજુમાં જોવા મળે છે. આગળ જતા એ જિંજુરીજનની ગુફાની વાત કરવામાં આવે તો જિંજુરીજનની જે ગુફા છે એ ઢાંકથી 7 કિલોમીટરના અંતરે એ નદીની આસપાસ આ જિંજુરીજનની ગુફા જોવા મળે છે. ત્યાર પછી કચ્છના ખાપરા કોડિયાની ગુફાની વાત કરવામાં આવે તો આપણા કેકા શાસ્ત્રી છે, કેશવરામ કાશીરામ શાસ્ત્રી છે, એમણે એની શોધ કરેલી જોવા મળે છે. અને છેલ્લી ગુફા તરીકે કડિયા ડુંગરની ગુફા છે તો કડિયા ડુંગરની ગુફામાં ભરૂચ જિલ્લામાં આવેલા ઝઘડિયા તાલુકામાં આ ગુફાની શોધ થયેલી જોવા મળે છે અને એની અંદર 11 ફૂટ ઊંચો સિંહ સ્તંભ જોવા મળે છે, એ આ ગુફાની વિશેષતા ગણવામાં આવે છે. મિત્રો, આ ટૂંકમાં માહિતી આપી એ પરીક્ષાલક્ષી ખૂબ જ અગત્યની છે. ત્યાર પછી આની અંદર રથ મંદિરો પણ આપણને જોવા મળે છે અને એ રથ મંદિરોની મુખ્ય વિશેષતા જે પલ્લવ યુગ છે એ પલ્લવ યુગની રાજધાનીનો યુગ એ તરીકે ઓળખવામાં આવતો હતો. તેમાં સૌથી મોટું મંદિર એ ધર્મરાજનું મંદિર છે અને સૌથી નાનું મંદિર છે એ દ્રૌપદીનું મંદિર એ રથ મંદિરો તરીકે પ્રખ્યાત છે. ત્યાર પછી 3 માર્ક્સના પ્રશ્ન તરીકે પૂછાતો એ ગોપુરમ એટલે શું અને તેની સવિસ્તાર ચર્ચા કરો. તો ગોપુરમ એટલે મિત્રો મંદિરનું પ્રવેશ દ્વાર. કાંચી અને મદુરાઈની આસપાસમાં જેટલા પણ મંદિરો છે એ મંદિરો એની આકર્ષક દરવાજાના કારણે દૂરથી જ કલા રસિકો મંત્રમુગ્ધ બની જતા જોવા મળે છે. તેને 5 પેટા પ્રકારમાં વહેંચવામાં આવેલું છે. તેની અંદર આવેલું પહેલું ગર્ભગૃહ, જે ગર્ભગૃહ છે એ ગર્ભગૃહ એટલે મંદિરની અંદર બનાવવામાં આવેલો એક નાનકડો ઓરડો અને એ ઓરડાની અંદર એક નાની પ્રતિમા એટલે કે મૂર્તિ મૂકવામાં આવેલી છે અને જેના ઉપર સૂર્યનું પ્રકાશિત પડતા આખું મંદિર ઝળહળી ઉઠે છે એ રીતે રચના કરેલી છે. બીજું છે ગોપુરમ. ગોપુરમ એટલે જેને આપણે મંદિરનું પ્રવેશ દ્વાર કહીએ છીએ તે. ત્રીજી બાબત છે મંડપ. મંડપ એટલે મંદિરની સામેની બાજુ અથવા મંદિરની ઉપર જે હોલ બાંધીને જે શ્રદ્ધાળુ ભાઈ બહેનો છે એમની માટે બેસવાની જે રચના કરવામાં આવે છે તે. ત્યાર પછી આવે છે શિખર. મંદિરની સૌથી ટોચનો ભાગ જ્યાં ધ્વજા મૂકવામાં આવેલો છે અને એ જે ટોચ છે એને શિખર તરીકે ઓળખવામાં આવેલું છે. અને પાંચમી બાબત છે વિમાન. તો વિમાનની વાત કરવામાં આવે તો મિત્રો જે પિરામિડ સ્વરૂપે ધારણ કરે છે, જે ટોચ છે એ ટોચની નીચે મંદિરમાં ઉર્ધ્વ આકારે અને પિરામિડ સ્વરૂપે જે રચના થયેલી છે અને જેનો ટોચનો ભાગ શિખર તરફ જાય છે એ પણ વિમાન તરીકે એટલે કે એ પણ ગોપુરમનો એક ભાગ જ તરીકે માનવામાં આવેલો છે. તો મિત્રો આ છે ગોપુરમની વિસ્તારથી માહિતી. આગળની વાત કરું તો બૃહદેશ્વરમાં આપણને 13 માળનું ગોપુરમ પ્રાપ્ત થયેલું જોવા મળે છે. ત્યાર પછી આગળ જૈન મંદિરોની વાત કરવામાં આવે તો જૈન મંદિરોમાં 2 વ્યક્તિઓનું નામ એ જોડાયેલું છે, જેમાં વિમલ શાહે બંધાવેલો વિમલવસિંહ અને વસ્તુપાળે બંધાવેલું વસ્તુવસિંહ જેને લુણવસિંહ તરીકે ઓળખવામાં આવેલું છે, કે જેની રચના એટલી સુંદર થયેલી છે કે માત્ર ભારતમાં જ નહીં પણ આખા વિશ્વમાં તેની ગણના થયેલી જોવા મળે છે. ત્યાર પછી આગળની સૌથી સર્વશ્રેષ્ઠ માહિતી કે જેમાં મસ્જિદની માહિતી કે મસ્જિદમાં પેટા માહિતી કે જેમાં પહેલું બાબત આવે છે ગલિયારા. તો આ ગલિયારા શું છે? તો મસ્જિદની અંદર આવવા અને જવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે એ છે ગલિયારા. ગલિયારાની પછી બીજું બાબત આવે છે કિબલા. તો મંદિરની સોરી મસ્જિદના છેવાડે જે દિવાલ આવેલી છે અને એ દિવાલ મક્કાના કાબાની દિશા દર્શાવે છે તેને કિબલા તરીકે ઓળખવામાં આવેલું છે. ત્યાર પછી બાબત આવે છે લિવાન. તો આ જે લિવાન છે એ મસ્જિદની અંદર જે ઊભા સ્તંભોની રચના કરવામાં આવેલી છે તેને લિવાન તરીકે ઓળખવામાં આવેલું છે. ત્યાર પછી મકસૂરા. તો આ જે મકસૂરા છે એ મકસૂરા એ મસ્જિદની ચારેય બાજુ જે રેલિંગ છે જે દિવાલોની રચના કરવામાં આવેલી છે તેને મકસૂરા તરીકે ઓળખવામાં આવેલું છે. અને સહન. સહન એ પરીક્ષામાં પણ પૂછાય એવો વારંવાર પૂછાતો 1 માર્ક્સનો પ્રશ્ન કે જેમાં જે જગ્યાએ લોકો બેસી અને નમાઝ પઢે છે એને સહન તરીકે ઓળખવામાં આવેલું છે. તો મિત્રો શિલ્પકલાની અંદર જેટલી પણ અગત્યની માહિતી પૂછાય છે
અને જેટલી પણ અગત્યની માહિતી આવે છે એની ચર્ચા મેં આજે તમારી સમક્ષ કરી. આશા રાખું છું તમને બધાને સમજણ પડી હશે. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. આભાર.